સાથે હું છું ઝરણા સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા આપને અપીલ કરવા માંગીએ છીએ કે આજે ફરીથી થોડી ઘણી છૂટછાટ લોકડાઉનમાં ચોક્કસથી આપવામાં આવી છે પરંતુ તેનો ગેરફાયદો ન ઉઠાવતા ઘરમાં રહેજો પોતાની જરૂરિયાતની ચીજ વસ્તુઓ લાવીને આપ ઘરમાં રહી પોતાની જાતને સુરક્ષિત રાખી શકો છો સાથે જ કોરોનાના કેર વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા રાજ્યના કાંઠે શંકાસ્પદ હિલચાલની શક્યતાઓ જોવા મળી છે 11-23 મે સુધીમાં હિલચાલની શક્યતાઓ છે કોસ્ટગાર્ડે આ શક્યતાઓ વ્યક્ત કરી છે ઘૂસણખોરીની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે દેશ વિરોધી તત્વો હુમલો કરવાની ફિરાકમાં હોવાની માહિતી હાલ કોસ્ટગાર્ડે આપી છે ફિશરીઝ વિભાગે આ અંગે પત્ર લખીને અપીલ કરી છે કે લેન્ડિંગ પોઈન્ટ પર હિલચાલ હોય તો જાણ કરો વધુ માહિતી સંવાદદાતા મયુર માકડી આપી રહ્યા છે મયુર એક તરફ દેશ અને વિશ્વ આખું જે છે તે કોરોના મહામારી સામે સૌથી મોટું યુદ્ધ લડી રહ્યું છે બીજી તરફ શંકાસ્પદ હિલચાલના સમાચાર પણ સામે આવી રહ્યા છે જાણવા માંગે છું કે શું માહિતી સામે આવી શકે છે અત્યાર સુધી જી બિલકુલ જણા એક તરફ દેશની અંદર અને વિશ્વમાં કોરોના પોતાનો કહેર મચાવી રહેલું છે અને કોરોનાથી લોકો બચવાનો પ્રયાસ કરી રહેલા છે તો બીજી તરફ જે પાકિસ્તાન સાથેની જે દરિયાઈ સીમા ભારતની છે ત્યાં હિલચાલ જોવા મળી રહેલી છે ગુજરાતના દરિયા કિનારા ની આસપાસ જે પાકિસ્તાન નો જે દરિયા કિનારો છે તે મધ દરિયે હિલચાલ જોવા મળેલી છે અને જે સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થાય છે તે અનુસાર દેશ વિરોધી તત્વો દ્વારા કોઈ હુમલો અથવા તો ઘૂસણખોરીની શક્યતાઓ એ કોસ્ટ ગાર્ડ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી છે કેન્દ્ર સરકાર અને સુરક્ષા એજન્સીઓને કોસ્ટ ગાર્ડ દ્વારા પત્ર પણ લખી દેવામાં આવેલું છે અને આ જે હિલચાલ જે થઈ રહેલી છે તો તેની અંદર કેવા પ્રકારની શંકાસ્પદ હિલચાલ છે અને તેની ઉપર નજર રાખવા માટે કોસ્ટ ગાર્ડે કેન્દ્ર સરકારને પત્ર લખી દીધેલો છે અને હવે સુરક્ષા એજન્સીઓ પણ આ તમામ જો મામલો છે તેની અંદર ચોકસાઈ રાખશે અને પોતાની જે સુરક્ષા છે દેશની જે આંતરિક અને બાહ્ય સુરક્ષા છે દરિયાઈ સુરક્ષા છે તેને ચુસ્ત કરવામાં આવશે અને કોઈ પણ પ્રકારે જો હિલચાલ હશે અથવા તો ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવશે તો સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક પગલાં લઈ શકશે જી બિલકુલ આભાર મયુર તો હવે એક તરફ દરિયાઈ હિલચાલ પણ થઈ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે 11-23 મે સુધી આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ગમે તે સમયે થઈ શકે ફિશરીઝ વિભાગે આ અંગે પત્ર લખીને પણ જો કોઈ પણ શંકાસ્પદ હિલચાલ લાગે તો જાણ કરવાની વાત કરી છે